ને મિત્રો મજામાં મિત્રો આપણે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એમાં લલિત કલા અને યસ આજે આપણે નૃત્ય કલા વિશે જાણવા માગીએ છીએ મિત્રો નૃત્ય કલા તરત યાદ આવશે યસ નટરાજની આવી તમે મૂર્તિ હશે મેં ઝડપથી દોરી છે પણ નટરાજની આવી મૂર્તિ તમે ખૂબ જોઈ હશે તો નટરાજ યસ શિવ ભગવાન શંકર ભગવાન કહેવાય છે કે પૃથ્વી ઉપર આવી અને યસ એમણે આ નૃત્ય કલા છે પૃથ્વીવાસીઓને શીખવાડી તો મિત્રો નૃત્ય કલાના જે મુખ્ય પ્રકારો છે એની પણ વાત કરવી છે અને નૃત્ય અહીંયા તમે નૃત્ય લખો છો ને એમાં નૃત્ય છે એ સંસ્કૃત ધાતુમાંથી આવેલું છે હે ને અને ત અને યમાં મને ત એટલે તાલ અને ય એટલે લય આ બંને દેખાઈ રહ્યું છે તમને પણ યાદ રહી ગયું તો હવે કોઈ પણ તમને પૂછે કે નૃત્ય છે એ તો તમે તર કહેશો સર એ નૃત્ય છે એ સંસ્કૃત જે રૂપ છે એમાંથી આવ્યું છે અને વાત એ પણ છે કે કઈ બે બાબત મહત્વની તો તાલ અને લય અને હવે એ પણ ખબર છે કે જે આના આદિ દેવ કોણ તો યસ નટરાજ એટલે કે શિવ ભગવાન તો મિત્રો આ મુખ્ય પ્રકારની જો વાત કરે ને તો આપણે અહીંયા છ પ્રકાર જોવા માગીએ છે અને યસ ભરતનાટ્યમ કુચીપુડી કથક કથકલી ઓડિસી મણિપુરી તો મિત્રો તમે કહેશો કે સર આ યાદ કેમ રાખવું તમને ખબર છે ઘણા આપણે કહેવત છે નાચવું હોય ને આંગળું વાંકવું તો એક વિચાર કરો કે એક નૃત્યની અંદર નાટક પણ છે અને ભરત નામના કોઈ વ્યક્તિએ યસ આમ તો ભરત પણ અત્યારે આપણે ભરત નામના કોઈ વ્યક્તિ નાટક કરવા જાય છે અને જાયમુ નહીં મતલબ કાચું પડ્યું અને વાંધો શું આવ્યો તો એ નાટકની અંદર કોઈ એક મણી નામનું પાત્ર છે સતત આડા આવે છે ફરીથી મિત્રો સિમ્પલ છે યાદ રાખી લેશું કે ભરતનું જે નાટક છે એ કાચું પડ્યું છે કેમ કે વચ્ચે આડોમણી આવે છે ક્યાં ક્યાં કે દરેક કથાના એક એક ભાગની અંદર તમે કહેશો સર યાદ રહી ગયું શું કે ભરતનું નાટક કાચું પડ્યું કેમ કે કથે કથે આડોમણી મિત્રો છ છ વસ્તુ યાદ રહી ગઈ છે ભરતનું નાટક કાચું પડ્યું કેમ કે શું કથે કથે આડોમણી તમે કહેશો સર અમને યાદ રહી ગયું ભરતનું નાટક નહીં ભરત નાટ્યમ કાચું પડ્યું યસ બિલકુલ તમને યાદ કુચીપુડી તો બે કથે કથે ખબર છે એક છે કથક છે અને એક કથકલી ફરીથી બે જુદા છે મિત્રો અહીંયા ભલે મેં કથે કથે લીખ્યું છે પણ એક છે કથક અને એક છે કથકલી અને યસ ઓડિશી ઓડિશિયન નૃત્ય છે અને હા મણિપુરી મિત્રો યાદ રહી ગયું તો અહીંયા કુચીપુડી અને અહીંયા મણિપુરી હે ને તો એકદમ યાદ ફરીથી બોલી જવું જોઈએ ભરતનાટ્યમ કુચીપુડી કથક કથકલી ઓડિશી અને મણિપુરી યાદ રહી ગયું હવે તમને કોઈ પણ પૂછે ખબર જ છે કે નૃત્યના પ્રકાર કેટલા તો મુખ્ય હો મુખ્ય તો ઘણા બધા પ્રકાર છે મુખ્ય છ ગણી શકાય આપણા ભારતીય નૃત્યની વાત છે તો બિલકુલ ભરતનાટ્યમ કુચીપુડી કથક કથકલી ઓડિશી અને મણિપુરી મિત્રો આપણે એક પછી એક નૃત્યના પ્રકાર પણ જોવા છે તો પહેલું આજે આપણે જોઈ લઈશું ભરતનાટ્યમ તો ભરતનાટ્યમમાં યસ ભરત શબ્દ બહુ મહત્ત્વનો છે જેનાથી ભરત મુનિ હે ને જે નાટ્યશાસ્ત્ર નામનો એમણે જે ગ્રંથ આપ્યો ભરત મુનિ તો ભરત મુનિ એ સુંદર મજાનું નાટ્યશાસ્ત્ર આપ્યું છે અને યાદ તો ઘણું બધું રાખવું પડશે કારણ કે એક નંદીકેશ્વર હે ને જેને અભિનવ દર્પણ આવું પણ પુસ્તક આપ્યું છે તો એ સિવાય પણ અમુક લોકો છે કે જેમ કે હેમા માલિની છે એ સિવાય મૃણાલીની સારાભાઈ એ પણ છે હેમા માલિની મૃણાલીની સારાભાઈ તો એ લોકોએ જે કામ કર્યું છે એ સિવાય વૈજયંતિમાલા ગોપી કૃષ્ણ તો એમને પણ યાદ કરવા પડશે કારણ કે એને ભરતનાટ્યમને આગળ જીવડાવ જીવાડ્યું છે ટૂંકમાં આપણી કલાને આગળ લઈ ગયા છે તો આવો યાદ કરી લઈએ તો તમે જોઈ રહ્યા છો કે ભરત નાટ્યમાં ભરત યસ તો ભરત મુનિ તો જેમણે નાટ્યશાસ્ત્ર રચ્યું છે યાદ જ્યાસે મિત્રો કોઈ પણ એમ પૂછે કે ભરતનો મુનિનો જે મુખ્ય જે ગ્રંથ કયો હતો કે નાટ્યશાસ્ત્ર નાટ્યશાસ્ત્ર કોણે રચ્યું ભરત મુનિ મિત્રો એવી જ વાત કે દાખલા તરીકે તમને ખબર હશે કે નાટકની અંદર અરીસો જોઈએ હે ને દર્પણ જોઈએ તો અભિનય કરવા માટે દર્પણ જોઈએ તો તમને તરત યાદ રહે અભિનય નહીં પણ અભિનવ દર્પણ અને આ દર્પણ કોણ લેવો તો એક નંદી લેવો હે ઈશ્વર આગળથી નંદી આ લઈ અને આ ધરી ગયું પણ એ ટાઈમે શું થયું કે હેમ મૃગ છે ને ભાગ્યા હેમ મૃગ એટલે હેમ એટલે સોનાના મૃગ છે ને એ ટાઈમે ભાગ્યા જ્યારે લઈને આવ્યા ને કોણ નંદી છે ઈશ્વર પાસેથી જ્યારે અભિનવ દર્પણ લઈને આવે છે મિત્રો ત્યારે હેમ છે ને મૃગ ભાગ્યા એટલે હેમ મૃગો વૈયા ગયા બરાબર તો તમારે શું કરવાનું છે તો તમારે આ નાટકને માણવાનું છે તો તમારે તો એક જ કે તમે લ્યો શું કે જે તાજે તાજો રસ છે આ નાટકનો રસ છે એને કલાને રસ છે એ તમારે લેવાનો છે તો મિત્રો અહીંયા અમે લખ્યું જ છે તમે લો તાજો રસ તો તમે કહેશો સર આ બધું શું છે આ બધું તમે જાણો છો એ જ છે પહેલું જે પૂછાય કે ભરત મુનિ કયું શાસ્ત્ર તો તમે તરત કહેશો નાટ્યશાસ્ત્ર રચ્યું છે એને ભરતનાટ્યમ વિશે જ વાત બધી આની અંદર ઉલ્લેખ છે મુખ્ય ગ્રંથ તરીકે પણ નાટ્યશાસ્ત્ર છે અને નાટ્યશાસ્ત્ર કોણે રચ્યું તો ભરત મુનિ એવી જ રીતે તમને પૂછ્યું કે અભિનવ દર્પણ છે એ કોણે રચ્યું છે તો યસ નંદિકેશ્વર નંદિકેશ્વરનો કયો ગ્રંથ ભરતનાટ્યમ માટે જાણીતો તો અભિનવ દર્પણ ઇઝી ટોકે તો નંદી ઉપરથી નંદિકેશ્વર પણ યાદ રહી ગયું આ દર્પણ કોણ લઈને આવ્યું છે નંદી એ પણ યાદ રહી તો તમે કહેશો સર આ હેમ મૃગો ગયા એટલે શું તો તમને ખબર છે કે હેમ હે ને તો હેમા માલિનીની વાત છે મૃણાલીની સારાભાઈની વાત છે ગોપી કૃષ્ણની વાત છે વૈજંતિમાલાની વાત છે તો મિત્રો તમને એ ખબર છે કે ગોપીકૃષ્ણ અને યસ મૃણાલીની સારાભાઈ તો એમણે આમને જીવંત રાખ્યું છે કલા ગુરુ તરીકે આ બંને લોકોએ ખૂબ સુંદર કામ કર્યું છે અને જો ફિલ્મની વાત કરીએ તો હેમા માલીની અને વૈજયંતિમાલાએ પણ ભરતનાટ્યમને ખૂબ ફિલ્મ દ્વારા પણ એમણે જીવંત રાખ્યું છે તો અહીંયા જ્યારે નાટક ભરત મુનિ છો તમે ત્યારે તમે એમાં તાજો રસ લ્યો છો તમે કહો સર આ એક ન સમજાણો તમે લો તાજો રસ શું છે તો મિત્રો એ પણ હવે તમે જાણી ગયા છો તમે લો તો જે ભરતનાટ્યમનું જો મહત્ત્વનું સ્થળ કયું એમ તો તમેલો નહીં પણ તામિલનાડુ તો તામિલનાડુ રાજુનો તાંઝોર જિલ્લો છે આ તાંજોર તો આ તાંજોર જિલ્લો છે ને એનું ઉદ્ભવ સ્થાન ગણી શકાય છે તો ભરતનાટ્યમની વાતનું અનુસંધાન તાંજોર જિલ્લો ઇઝ ઇટ ઇઝ ઇટ ઓકે અને તમેલો યસ તામિલનાડુ તો આ પણ એક મહત્વની વાત હતી જે તમે હવે જાણો છો તો મિત્રો હવે તમે બધું જાણો છો મારે કંઈ કહેવાની જરૂર નથી યસ તમને જો પ્રશ્ન પૂછે તો પણ આવડશે યસ એકવાર નજર ભરતનાટ્યમની વાત કરી રહ્યા છીએ નૃત્યની વાત કરી કરી રહ્યા છીએ તો નૃત્યના મુખ્ય જે પ્રકાર છે એ છ છ યાદ છે ભરતનાટ્યમ કુચીપુડી કથક કથકલી ઓડિશી અને મણિપુરી એમના જે મુખ્ય જે એમ કહેવાય છે પૃથ્વીવાસીને કોને શીખવાડ્યું તો યસ નટરાજ હે ખુદ શંકર ભગવાને તો એ નૃત્ય કલાના આદિદેવ પણ ગણાય છે જે નૃત્ય શબ્દ છે એ નૃત્ય ઉપર થયું છે એમાં જે નૃત્ય તો મને ત અને ય દેખાય છે ત તાલનો અને ય છે લયનો તો યસ તાલ અને લય એ મુખ્ય વાત છે અને જો તમે ખાલી ભરતનાટ્યમની વાત કરતા હોવ તો તમને ખબર છે કે તામિલનાડુ જે છે એમાં તાંજોર જિલ્લો છે એનું ઉદભવસ્થાન ભરતનાટ્યમની અંદર જે મુખ્ય બે ગ્રંથો છે એ નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ અભિનવ દર પણ છે નંદિકેશ્વરનું અને યસ નાટ્યશાસ્ત્ર છે ભરત ભરત મુનિનું અને યસ બીજા કોણે હેલ્પ કરી છે તો મૃ અને મૃણાલિની સારાભાઈ ગો ગોપીકૃષ્ણ અને યસ હેમા માલિની અને વૈજયંતિમાલા તો મિત્રો જો તમે યશ કહેતા હો તો ફટાફટ એક ટેસ્ટ નાનકડી લઈ લઈ અને મસ્ત થોડી ચેકિંગ પણ કરી લઈ તો મિત્રો રેડી ચાલો પહેલો જ શબ્દ નૃત્ય શબ્દ ક્યા સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલ છે વેરી નાઇસ નૃત નૃત શબ્દ બરોબર છે એક્ઝેક્ટલી પછી જે નૃત્ય એ કઈ બે બાબતે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે વેરી નાઇસ ત ય ઉપરથી બિલકુલ તમે લોકોએ તરત આના ઉપરથી યાદ રાખ્યું ત ય ત એટલે તાલ ય એટલે લય તો બિલકુલ સાચું છે ત્યાર પછીનો છે નૃત્ય કલાના આદિદેવ દેવ ક્યાં વાત વેરી નાઇ શિવ અથવા તો નટરાજ હેને બિલકુલ સાચું છે અને હા એવું પૂછે તો કે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે કયા દેવ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યાનું મનાય છે બરાબર છે એ જ જવાબ બરાબર શિવ નટરાજ અથવા તો નટરાજ અને એકાંશમાં લખો શિવ અને ભારતીય ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં જે મુખ્ય પ્રકારો છે કેટલા છે બિલકુલ સાચું છે છ એ છ યાદ જ છે અને હા ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયો જિલ્લો કયું રાજ્ય બિલકુલ યાદ છે તામિલનાડુ તાંજોર જિલ્લો અને હા એમ પૂછે તો કે ભારતીય શાસ્ત્રીય નૃત્યોના કયા પ્રકારો મુખ્ય છે યસ વેરી ગુડ વેરી ગુડ તમે બિલકુલ સાચું લખ્યું છેલ્લો જવાબ છે આપેલા તમામ તો બિલકુલ સાચું છે અને હા એમ પૂછે નાટ્યશાસ્ત્ર કોણે રચેલું બિલકુલ યાદ છે યસ ભરતમુનિ મુનિ ઊંધું પણ પૂછે ભરત મુનિ એ કયો ગ્રંથ રચેલો છે તો એ પણ તમને આવડે છે નાટ્યશાસ્ત્ર અને એમ પૂછે કે અભિનય અભિનવ દર્પણ કોણે રચેલું વેરી નાઇસ વેરી નાઇસ નંદિકેશ્વર ઊંધું પૂછે નંદિકેશ્વરે કયો ગ્રંથ રચેલો તો અભિનવ દર્પણ ત્યાર પછી જે કયો ગ્રંથ ભરતનાટ્યમનો આધાર સ્ત્રોત છે બિલકુલ તમે તરત કહેશો કે સર આ બંને નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ બિલકુલ સાચું છે અને આ એમ પૂછે તો કે ભરતનાટ્યમની પ્રાચીન પરંપરાનો વારસો જાળવનાર કલાગુરુ એટલે કોણ બિલકુલ સાચું છે તો તમે તરત કહેશો સર મૃણાલીની બેન સારાભાઈ બિલકુલ અને એ આપણે ગુજરાતના હતા યસ અને એવું પણ લે કે ભરત નાટ્યમ એની જે પ્રાચીન પરંપરાનો વારસો જાળવનાર લોકો એટલે બિલકુલ બિલકુલ આ પણ છે આ પણ છે આ પણ છે મૃણાલીની સારાભાઈ છે એટલે કે આપેલા તમામ છે બિલકુલ તો મિત્રો મજા આવી ચલો છેલ્લે વલણું તો મિત્રો વલણું તૈયાર છે કારણ કે હવે તમે બધું જે જાણો છો એ જ છે કે નૃત્યમાં તાલ છે લય છે નૃત્યમાં તાલ છે લય છે મને બધું આવડે હે ને એમ બી એ જોકે મેં અ લીખ્યું છે અમને બધું આવડે બીજાને ભય છે કે નૃત્યમાં તાલ છે લય છે મને બધું આવડે બીજાને ભય છે એક્ઝેક્ટલી બીજાને ભય છે પણ તમને હવે બિલકુલ ભય નથી કારણ કે તમે તાલમાં છો લયમાં છો નૃત્ય વિશે બધું જાણો છો તો વિશો ઓલ ધ બેસ્ટ કામ કરતા રહેશો આનું કંઈ પણ પૂછાય તમે આખી ટૂંકનો જબરજસ્ત લખી શકશો ભરતનાટ્યમ વિશે જાણો છો નૃત્યના પ્રકાર વિશે જાણો છો બધું જાણો છો તો હા તમારા મિત્રોને જાણ કરજો ટેસ્ટ દેવા આવી જાજો આવજો